ભરૂચ જિલ્લામાં પાણીની સમસ્યા અંગે સમીક્ષા બેઠક બાદ લીધેલા ગામોની મુલાકાતના ફોલોઅપમાં ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા ભરૂચની મુલાકાત દરમિયાન ખાતર કૌભાંડ તેમજ નર્મદા નદીમાં પાળા મુદ્દે કલેક્ટરને કાર્યવાહી કરવા આહવાન કર્યું હતું. ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ભરૂચની મુલાકાત લઈ નર્મદા નદીમાં ઊભા કરાયેલા ગેરકાયદેસર માટીના પાળા દૂર કરવા તેમજ ખાતર કૌભાંડ બાબતે તેઓએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પાણીની અછતગ્રસ્ત વિસ્તારોમાં મોકલી સમીક્ષા બેઠક યોજવા માટે આદેશ આપ્યા હતા અને પાણીની સમસ્યાગ્રસ્ત વિસ્તારોમાં તેમજ ગામોની મુલાકાત લઈ સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળવાના ભાગરૂપે ભરૂચના પ્રભારી અને રાજ્ય સરકારના મંત્રી પ્રદીપસિંહ જાડેજા ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા. પ્રદીપસિંહ જાડેજાએ ખાતર કૌભાંડ અંગે પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકારી ખાતરમાં ઓછું ખાતર નીકળતા સમગ્ર જવાબદાર લોકો સામે સખતમાં સખત કાર્યવાહી કરવાનું નિવેદન મીડિયા સમક્ષ રજૂ કર્યું હતું. જે પણ દોષિત હશે તેમજ જેને પણ આ કૃત્ય કર્યું હશે તેને છોડવામાં નહીં આવે તેમજ ગેરકાયદેસર પાળા અંગે જિલ્લા કલેક્ટરને આવા પાળા દૂર કરવા સૂચના રોકટોક લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. જે તે જિલ્લામાં પાણીની સમસ્યા હોય એવા ગામમાં જઈને આ સમસ્યામાં જે તે જિલ્લાને મદદરૂપ થવા માટેના ભાગ સ્વરૂપે ગયા વખતે ભરૂચ જિલ્લામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચકલાદ મુકામે મુલાકાત પણ લીધી હતી. આજે એ મુલાકાતના ફોલોઅપમાં આજે વાગરા તાલુકાના ચાંચવેલ હું ને એના સ્થાનિક ધારાસભ્ય અરુણસિંહભાઈ રણા એ સ્થળ ઉપર જઈ એના જે પ્રશ્નો છે એ જાણી અને આ જિલ્લાના પાણીના પ્રશ્નો અંગેની સમસ્યાની ચર્ચા કરીશું. જે આવશ્યકતા છે એ આવશ્યકતા પ્રમાણે જરૂરી પગલાં લેવામાં આવશે. ગયા વખતે અમારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે 10 કલાક વીજળી આપે, જેની મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરતાં એમણે મંજૂરી આપી હતી, જેના કારણે પાણીનો પ્રશ્ન આપણે જ્યાં સોર્સ ઉપલબ્ધ છે ત્યાં હળવો બનાવી શકાય. અંકલેશ્વરમાં લોભામણી સ્કીમ વડે લોકોના નાણાંની ઉચાપત કરનાર મંડળી સામે ફરિયાદ. અંકલેશ્વરમાં લોભામણી સ્કીમ વડે લોકોના નાણાંની ઉચાપત કરનાર મંડળી સામે ફરિયાદ કરવામાં આવી છે. લોકહિત ભારતીય ક્રેડિટ કોઓપરેટિવ લિમિટેડની અંકલેશ્વર શાખા વિરુદ્ધ ભડકોદરાના ગ્રાહક દ્વારા કોર્ટના ફરિયાદ કરતા કોર્ટના હુકમ આધારે શહેર પોલીસે 7 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. અંદાજિત 70 લાખ ઉપરાંત ઉઘરાણી ના ચૂકવ્યા હોવાની અને ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કર્યા હોવાની રાવ કરી છે. અંકલેશ્વરના ભડકોદરા ખાતે રહેતા ચંદ્રશેખર યમુના પ્રસાદ પાંડેએ વાલિયા ચોકડી પર આવેલ ઓમકાર કોમ્પ્લેક્સના બીજા માળે આવેલ લોકહિત ભારતીય ક્રેડિટ કોઓપરેટિવ લિમિટેડ શાખામાં લોભામણી જાહેરાત આવી એજન્ટ બન્યા હતા. સંસ્થા દ્વારા લોભામણી જાહેરાત આપી લોકો નાણાકીય રોકાણ કરવા આકર્ષી મોટા પ્રમાણમાં રોકાણ કરાવ્યું હતું. લોભામણી જુદી જુદી નાણાકીય યોજનાઓમાં ગરીબ, સામાન્ય અને નોકરિયાત વર્ગને ઊંચું વળતર મળશે તેવી આશા બંધાવી હતી અને તેમના રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું, જેમનો વિશ્વાસ સંપાદન કરી ગ્રાહકોને જમીન પ્લોટ આપવા ખોટા વચન આપી ગ્રાહકોને દસ્તાવેજ કાગળ બતાવી આ જમીન પ્લોટ આપવાની તેમજ રોકેલ રોકાણનું ઊંચું નાણાકીય વળતર આપવાની લાલચ આપી હતી. 70 લાખ જેટલી માતબર રકમ ઉઘરાવી હતી. ત્યારબાદ અંદાજિત 1 કરોડ ઉપરાંતની રકમ પાકતી મુદ્દે ચૂકવવાની આવતા શાખા દ્વારા બસ આશ્વાસન આપવામાં આવી રહ્યું હતું અને અચાનક મે 2018માં શાખા બંધ કરી દેવામાં આવી હતી, જેને લઈ અંકલેશ્વર 200 જેટલા એજન્ટના હજારો ગ્રાહકોના કરોડો રૂપિયા ડૂબી ગયા હતા. મૂળ KMJ ગ્રુપ ઓફ કંપનીઝના નેજા હેઠળ પ્રમોટર તરીકે ગુજરાતમાં 8થી વધુ શાખા ઊભી કરી હતી, જે પણ બંધ કરી દીધી હતી.
ચંદ્રશેખર પાંડે પાસે તેના ગ્રાહકો દ્વારા નાણાંની ઉઘરાણી કરાતા તેઓ સંસ્થાના એમડી સુધી રજૂઆત કરી હતી, પણ કોઈ પ્રત્યુત્તર ન મળતા આખરે કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે આ બાબતે અંકલેશ્વર શહેર ગુનો નોંધવા હુકમ કર્યો હતો, જે આધારે શહેર પોલીસે 7 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. ભરૂચના અંબિકાનગરમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચના શક્તિનાથના અંબિકાનગરમાં ગતરોજ અંબિકા ઉત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા અંબાજી માતાના સાનિધ્યમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત ટીમલી સુપરસ્ટાર કમલેશ બારોટે પોતાના ટીમલીના તાલે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી ઝુમાવ્યા હતા. આ ઉપરાંત ગરબા તેમજ લોકસંગીતની પણ રમઝટ બોલાવી હતી. લોક ડાયરામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. અંકલેશ્વર તાલુકા પોલીસે દક્ષિણ ગુજરાતના કુખ્યાત લીકર કિંગની ટ્રાન્સફર વોરન્ટથી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ 26/1/2019 રોજ અંકલેશ્વર તાલુકા પોલીસે બાતમીના આધારે નવા કરારવેલ ગામે દરોડો પાડી 421 નંગ વિદેશી દારૂની બોટલો મળી કુલ 76,000થી વધુનો મુદ્દામાલ ઝડપાયો હતો. પોલીસના દરોડા દરમિયાન બુટલેગરો ફરાર થઈ ગયા હતા. તે દરમિયાન સોનગઢ પોલીસે મહારાષ્ટ્રના નવાપુરના નવા ફળિયામાં રહેતા કુખ્યાત બુટલેગર પિન્ટુ ઉર્ફે ગોરખભાઈ ભીમરાવ બડોગેની પ્રોહિબિશન એક્ટ હેઠળ અટકાયત કરી હતી. તેની વધુ પૂછપરછ કરતા તેણે અંકલેશ્વરના નવા કરારવેલ ગામે વિદેશી દારૂના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા હોવાનું કબૂલ કરતા પોલીસે અંકલેશ્વર તાલુકા પોલીસને જાણ કરતા અંકલેશ્વર રૂરલ પોલીસે તેની ટ્રાન્સફર વોરન્ટથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આવેલ જીઆરપી લિમિટેડ કંપનીમાં સેફટીના અભાવે ઊંચાઈ પરથી કામદાર પટકાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી છે. મળતી માહિતી અનુસાર અંકલેશ્વરમાં રહેતા 20 વર્ષીય ધર્મેન્દ્રસિંહ પાનોલી જીઆઈડીસીમાં આવેલ જીઆરપી લિમિટેડ કંપનીના કોન્ટ્રાક્ટર રાકેશ યાદવના કોન્ટ્રાક્ટમાં છેલ્લા 2 વર્ષથી કામદાર તરીકે કામ કરે છે. ગત તારીખ 9મેના રોજ તે કંપનીમાં કામ કરી રહ્યો હતો. તે દરમિયાન 30 ફૂટની ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા તેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીમાં કોઈ પણ જાતના સેફટીના અભાવે ઘટના બની હોવાનું ધ્યાન પર આવતા કામદાર સમાજના આગેવાને રજનીભાઈએ અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીની કેટલીક કંપનીઓ સેફટીના અભાવે કામદારોને કામગીરી કરાવતી હોવાના આક્ષેપ કરી આવી બેજવાબદાર કંપનીઓ સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે. અંકલેશ્વરમાં પાનોલી જીઆઈડીસી જીઆરપી રબર કંપનીમાં જે ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ છે. વારંવાર ઇન્ડસ્ટ્રીઓમાં આ બનાવો બનતા આવ્યા છે અને આ 2019માં ખાસ્સા આવી દુર્ઘટનાઓ થઈ છે અને જેનું એક જ કારણ છે સેફટી.